અગાઉ જે છે એ જોઈ ગયા હતા કે યોન આરંભ હોય એમાં ઊંચાઈ પ્રમાણે ફેરફાર થતો હોય છોકરીઓ અને છોકરાઓની સરખામણી કરેલી. હવે આપણે છે એ અલગ અલગ આકાર બદલાવ શરીરના એના વિશે જોઈએ. તો વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા અને છાતીનો નીચેનો ભાગ છે એ અભ્યાસ કરતાની સરખામણીમાં પહોંચો હોય છે. એટલે એવું તમારે વિચારવાનું કે હવે તમે યોન આરંભમાં પ્રવેશ કરી શક્યા છો એટલે તમારી વૃદ્ધિ છે એ સતત થતી રહેવાની છે. ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. એ પરિવર્તન છે ઉંમર પ્રમાણે અલગ અલગ જોવા મળશે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીમાં વધારે હોય છે. તો સ્નાયુઓનો વિકાસ છે હાથ પગના હાડકાની લંબાઈ મોઢામાં બદલાવ આવી જાય એમ અલગ અલગ સરખામણી કરીએ તો બંનેમાં અલગ અલગ જોવા મળશે કેમકે બંનેમાં તફાવત છે એ અલગ અલગ હશે. ત્યારબાદ અવાજમાં બદલાવ. તો ગળાની જે ગ્રંથિ છે કંઠની ગ્રંથિ જેને સ્વર પેટીમાં છે એમાંથી છોકરાઓને અને છોકરીઓના અવાજમાં અલગ અલગ ફેરફાર થશે એટલે કે સ્વર પેટીની વૃદ્ધિ થાય છે. છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે એટલે કે ગળાના ભાગે સહેજ વધારે ફૂલેલી દેખાશે. છોકરાઓમાં મોટી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠમણી કહેવામાં આવે છે અથવા સ્વર પેટી પણ આપણે એને કહી શકીએ કે જે ગળાનો ભાગ છે એ વધારે બહાર નીકળે. છોકરીઓમાં સ્વર પેટી નાના કદને લીધે માંડમાંડ દેખાતી હોય છે એટલે કે લોકોની જે સ્થિતિ હોય એમને એમ જ રહેતી હોય. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે અને છોકરાઓનો અવાજ ભારે એટલે કે ઘોઘરો જાડો અવાજ થઈ જાય. તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય એટલે કે અવાજ ઘોઘરો થઈ જતો હોય છે. આવી સ્થિતિ કેટલાક દિવસ સુધી રહેતી હોય છે કેટલાક અઠવાડિયા સુધી અને થોડોક સમય પછી છે એ સામાન્ય સ્થિતિ થઈ જતી હોય છે. ત્યાં નીચે ચિત્ર આપેલું છે કંઠમણીનું કે છોકરાઓમાં વૃદ્ધિનો વિકાસ થતો હોય ત્યારે કંઠમણી છે એ કેવી રીતે વિકાસ પામે તો એ તમારો અવાજ એ ઉંમર પ્રમાણે છે એ ફેરફાર થતો રહેતો હોય. ત્યારબાદ પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. તો આ ગ્રંથિઓ છે એ વધી જશે તરુણાવસ્થામાં કેમકે વધુ પડતી ક્રિયાશીલને કારણે ચહેરા ઉપર છે ફોડલીઓ અથવા ખીલ પણ જોવા મળશે એટલે કે ઉંમર પ્રમાણે છે એ ફેરફાર થતો હોય જેને હિસાબે ખીલ ને એવું બધું આપણે જોવા મળશે. પ્રસ્વેદ તૈલી ગ્રંથિ અને લાળ ગ્રંથિ કેટલીક ગ્રંથિઓ પોતાના સ્ત્રાવ વાહિનીઓ દ્વારા સ્ત્રાવ કરે છે અને એ સીધો જ રુધિરમાં ભળે છે. આથી તેને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહેવાય છે કે જેમાં નલિકા ન હોય એવી ગ્રંથિઓ ડાયરેક્ટ રુધિર સાથે ભળી જતી હોય જેના લીધે આપણા શરીરમાં આવું પરિવર્તન જોવા મળતું હોય આપણા ચહેરા ઉપર છે એ આવા પરિવર્તન જોવા મળશે. ત્યારબાદ આપણે પ્રજનન અંગોનો વિકાસ જોઈએ. તો માનવ પ્રજનન અંગનો અભ્યાસ છે નર પ્રજનન અંગો યોન આરંભની અંદર કે આપણે નર પ્રજનન અંગોમાં શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે જેમાં શુક્રકોષોનું ઉત્પાદન થઈ જાય છે અને છોકરીઓમાં અન્નપિંડ કદમાં વધે છે અને અન્નકોષો પરિપક્વ થઈ જાય અને અન્નકોષો મુક્ત કરે છે. તો છોકરાઓમાં છે શુક્રકોષોનું ઉત્પાદન થતું હોય એમ છોકરીઓમાં પણ છે અન્નકોષો પૂરેપૂરું મુક્ત કરવા માટે સક્ષમ થઈ ગયા હોય એટલે એના પ્રજનન અંગોનો વિકાસ થઈ ગયો છે એવું આપણે એને કહી શકીએ. માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત તો એની અંદર એની તમામ પ્રકારની બુદ્ધિઓનો વિકાસ થતો હોય છે. તો વ્યક્તિની વિચારશ્રેણીમાં પણ પરિવર્તનની અવસ્થા છે એટલે કે એના વિચારો કેવા છે એ પણ એ ઉંમરની અંદર આપણે જોવા મળશે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર અને પોતાની તરફ સચેત હોય છે તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે અને વિચારવામાં વધારે સમય લે છે. પહેલાં એવું હોય કે જે સમજ ના હોય એટલે ડાયરેક્ટલી જવાબ આપી દેતા હોય અત્યારે છે વિચારવામાં સમય લેશે એમનો બુદ્ધિનો વિકાસ પણ થતો હોય એટલે એ પોતાની રીતે બધું સમજતો થઈ ગયો હોય છે. વાસ્તવમાં કોઈ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે જેમાં મગજને શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે પણ અસુરક્ષિત અનુભવે છે એટલે કે તરુણના ગુરુ હોવાને નાતે એણે ન કરવું જોઈએ અને એવું મહેસૂસ કરે છે મારે આ નહોતું કરવું છતાં થઈ ગયું કામ. આ બદલાવ છે એ કુદરતી બદલાવ છે એમાં શારીરિક વૃદ્ધિ ઉત્પન્ન થતી હોય એની અંદર વૃદ્ધિ થતી હોય એટલે આવો વિકાસનો જે તબક્કો છે એમાં ખૂબ શાંતિથી નિર્ણયો લેવા આવી રીતે છે એ પરિવર્તન જોવા મળશે. ત્યારબાદ આપણે ગૌણ જાતીય લક્ષણો જોઈએ તો શુક્રપિંડ અને અન્નપિંડ એ પ્રજનન અંગો છે કે ના તો કે નર અને માદાના.
તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે. યોન આરંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થાય છે, એટલે કે છાતીઓનો ભાગ છે એ વિકાસ થવા માંડશે. જ્યારે છોકરાઓમાં છે ચહેરા ઉપર વાળ ઉગવા માંડશે, એટલે કે દાઢી મૂંછે ઉગવા માંડશે. આ લક્ષણો છે છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે, એટલે એને આપણે ગૌણ જાતીય લક્ષણો કહી શકાય, કે બંનેને છે અલગ અલગ વિભાગ પડી જશે. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરી બંનેના બગલ ઉપર અને જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા લાગે છે, એટલે કે શરીરના અમુક ભાગોની અંદર એ વાળ ઉગવા માંડશે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. એ એક રાસાયણિક પદાર્થ છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. તો આ તંત્રો છે એ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં અમુક પ્રકારના કોષ અને ગ્રંથિઓ દ્વારા છે એ ઉત્પન્ન થશે. યોન આરંભની સાથે શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા એસ્ટ્રોજનની નિર્માણ પ્રક્રિયા ચાલુ કરી દે છે, એટલે કે નરની અંદર જે શુક્રપિંડ આવેલું હોય છે એમાં છે અલગ અલગ પ્રક્રિયાઓ ચાલુ થઈ જતી હોય છે. આ અંતઃસ્ત્રાવો છોકરાઓમાં બદલાવાનું કારણ છે, એટલે કે છોકરાઓમાં છે પરિવર્તન થઈ ગયું એમના માટે છે અંતઃસ્ત્રાવો આભારી છે. જેના વિશે હમણાં જ અભ્યાસ કર્યો કે ચહેરા ઉપર વાળ ઉગવા લાગવા, છોકરીઓમાં યોન આરંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અને ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે. તો છોકરાઓમાં નર હતું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું હતું, સ્ટેસ્ટોસ્ટેરોન વધે અને માદા અંતઃસ્ત્રાવમાં ઇસ્ટ્રોન છે એ આપણે જોવા મળતું હતું, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે, એટલે કે સ્ત્રીઓ છોકરીઓમાં છે સ્તનનો એટલે કે છાતીનો ભાગ છે એ વધારે વિકાસ થઈ જશે. આમ પિટ્યુટરી ગ્રંથિમાંથી પણ ઉત્પન્ન થાય છે, એટલે કે અલગ અલગ ગ્રંથિઓમાંથી છે એ અલગ અલગ ઉત્પન્ન થશે. હવે અહીંયા સુધીનું રાખીએ, અંતઃસ્ત્રાવનો ફાળો અને પ્રજનન કાળની અવધિ કેટલા સુધીની હોય છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું.